આખો દેશ છે એ 1947 થી શરૂ કરીને આ દિવસ સુધી ધીમી અને મક્કમ ગતિએ આગળ વધતો. આ દેશમાં એક ટાંચણી નહોતી બની. અને અંકલેશ્વર થી સુરત જવું હોય તો આપણે વિચાર કરતા હતા, કારણ કે બસ નહોતી મળતી. એમાંથી શરૂ કરીને આજે દેશ હવાઈ જહાજો બનાવતો થયો, અને જ્યાં સુરત પહોંચવું મુશ્કેલ હતું ત્યાંથી શરૂ કરી અને આપણે ચંદ્ર ઉપર પહોંચ્યા, અને મંગળ ઉપર પહોંચનારો ભારત ત્રીજો દેશ. આટલી મક્કમ ગતિએ પ્રગતિ કરી. આખા દુનિયાની અંદર અનેક ઉતરપાતળો થઈ. ત્રણ મહાયુદ્ધો આપણે જોયા દેશે, ત્રણ મહાયુદ્ધો જોયા. છમકલાઓ નહોતા કર્યા દેશે, અને છમકલાઓને નામે પોતાની પીઠ નહોતી તપતપાવી. પણ 1971 ના યુદ્ધની અંદર ભારતે ઇન્દિરા ગાંધીની આગેવાનીમાં ભારતીય ઉપખંડનો, દક્ષિણ એશિયાનો ઇતિહાસ અને ભૂગોળ બંને બદલી નાખ્યા. વિશ્વની અંદર જ્યારે મંદી ચાલતી હતી એ વખતે અનેક દેશોની સરકારો તૂટી ગઈ. અમેરિકા જેવા, અમેરિકાની 80 બેંકો ડૂબી ગઈ. પણ ડોક્ટર મનમોહન સિંહની આગેવાનીમાં એ વખતે પણ ભારત વિશ્વનું સૌથી પ્રગતિશીલ આર્થિક સામ્રાજ્ય બીજા નંબરનું એ વખતે પણ આપણું બનેલું. અને હવે તો એટલો મજબૂત ફાઉન્ડેશન થઈ ગયું હતું આ દેશનું કે ભારતની પ્રગતિને કોઈ રોકી શકે એમ નહોતું. પણ દિલ્હીની અંદર એવું શાસન આવ્યું કે દેશની જે આર્થિક વ્યવસ્થાનો જે આખું માળખું ઉભેલ કરેલું હતું એ માળખાને આખાને છિન્નભિન્ન કરી દીધું. બીજું કોઈ કારણ નહોતું. પણ એવું બન્યું કે દિલ્હીની અંદર અંધેરી નગરી તો નહોતી, પણ ચોપટ રાજા આવી, એટલે આખી ઇકોનોમી આપણે ચોપટ કરી નાખી. બીજા કોઈની વાત નથી કરતી. વડાપ્રધાન શ્રી બહુ મોટી વાતો કરે છે, એમાં બે વાત કરે છે. એક સ્ટાર્ટઅપ. સ્ટાર્ટઅપ એટલે સામાન્ય લોકોને ના સમજાય, કહું કે પોતાની પાસે કઈ ન હોય, માત્ર બુદ્ધિ હોય અને વેપાર ઉદ્યોગ કંઈક નવો શરૂ કરે તો એને સ્ટાર્ટઅપ કહેવાય. એ સ્ટાર્ટઅપની વાત કરે છે. અને બીજી સ્કિલ ઇન્ડિયાની વાત કરે છે. આ સ્કિલ ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ તો છે, એનું ગુજરાત તો સૌથી મોટામાં મોટું મોડેલ હતું. આ અંકલેશ્વર અહેમદભાઈ નેતૃત્વ કર્યું, અને આખા એશિયાની સૌથી મોટામાં મોટી જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, આખા એશિયાની, ભારતની, એશિયાની સૌથી મોટા મોટી જીઆઈડીસી અહીંયા બની. અને આ જીઆઈડીસી ની અંદર આજ સવારે ગયો હતો, બધા જ પહેલી પેઢીના ઉદ્યોગપતિઓ, બધા જ સ્ટાર્ટઅપમાંથી આગળ આવેલા, અને એમાં બધા નોકરી કરનારા, બધા જ સાચા સ્કિલ ઇન્ડિયાના પ્રતિનિધિઓ. સ્કિલ ઇન્ડિયા એટલે જેનામાં આવડત હોય ને કારીગરી હોય એવા લોકો સ્કિલ ઇન્ડિયા. વાપી, વટવા, બરોડા કે રાજકોટ, જામનગર, જ્યાં જુઓ ત્યાં સ્ટાર્ટઅપ ને સ્કિલ ઇન્ડિયા હતા. આ બધા સ્ટાર્ટઅપ ને સ્કિલ ઇન્ડિયા આજે પડીને પાથર થઈ ગયા. કોઈ જગ્યાએ 50% ઉદ્યોગો બંધ છે, કોઈ જગ્યાએ 60% ઉદ્યોગો બંધ છે. જે આર્થિક પ્રગતિનું પૈડું હતું એ આખું ચોપટ કરીને. સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર વડીલોનો દુષ્કાળ છે. આજે વડીલોનો દુષ્કાળ ન હોત તો આવી હાલત ન થઈ. માત્ર નોટબંધી કરીને આ કરીને એટલું નહીં, કેવા કેવા વડાપ્રધાનો હતા. જવાહરલાલ નહેરુનો એક દાખલો એમાં મને યાદ છે. પોતાના એક ઉમેદવારની
સભાની અંદર એનો પ્રચાર કરવા ગયા લોકસભાની અંદર, કોઈએ કીધું કે આની અંદર ક્રિમિનલ કેસ છે, એટલે વચ્ચે ઉભા થઈને કહ્યું કે અમે ટિકિટ આપવામાં ભૂલ કરી છે, તમે આને મત ના આપતા એ બાજુમાં બેઠા હતા એવા લોકો. તો એમના નેતાઓ શું કહે કે આ તો ગંગા સ્વરૂપ છે, અમારા પ્રધાનમંત્રી તો ગંગા સ્વરૂપ છે, ગુજરાતમાં આવો ગંગા સ્વરૂપ કેવા છે એ બતાવી આપણે એમને. અને ગંગા સ્વરૂપના સાથીદાર કોણ? તો કે એના રાષ્ટ્રીય અધ્યક્ષ, એ પણ ગુજરાતમાંથી ગયા, અમિત શાહ. શું બને ભેગા થઈને ધંધો કર્યો? કે મોદી સાહેબ ને જેમાં રસ વધારે હતો એ યુવાન દીકરી કઈ જગ્યાએ જાય છે, કોને મળે છે અને એના બેડરૂમમાં શું છે ત્યાં સુધીની જાસૂસી કરી. અને હમણાં હમણાં ડોક્ટર મનમોહન સિંહ સાહેબ છે આપણા, એના બાથરૂમની જાસૂસી કરી. પછી આખા દેશમાંથી હોબાળો થયો એટલે ધમકી આપી કે હું કોંગ્રેસના આગેવાનોની બધાની જન્મ કુંડળી જાણું છું કે કર્મ કુંડળી જાણું છું, એટલે મોઢું સંભાળીને બોલજો. અરે મોદી સાહેબ, તમારામાં તાકાત હોય તો કર્મ કુંડળીના આધારે તમારી પોલીસ છે, તમારી ઈડી છે, તમારું કસ્ટમ છે, પગલા લો. પણ જો અમે તમારી જન્મ કુંડળીને, જે કર્મ કુંડળી છે જેની જાહેરમાં વાત કરવા જેવી નથી, એ કરીશું અને તમારા બેડરૂમમાં શું શું થયું છે એ વાત કરીશું ને, તો બધાએ નીચું, ભારત દેશના નાગરિકોએ નીચું જોવું પડશે. એટલા કુકર્મો આ દેશના વડાપ્રધાને કરેલા છે. ભાજપનો ઇતિહાસ હતો એક જમાનાની અંદર, કેમાય અટલ બિહારી વાજપેયી જેવા એમના એક અધ્યક્ષ હતા, એમાંય પણ એની પહેલા સારા લોકો કેવા એવા અધ્યક્ષો થયા છે એવું નથી થયું. પણ બે અધ્યક્ષો એવા થયા એના, એક બાંગારુ લક્ષ્મણ ને એક વર્તમાન અધ્યક્ષ અમિત શાહ, જેલમાં હોવા જોઈએ એને બદલે રાષ્ટ્રીય અધ્યક્ષ મોદી સાહેબે આને બનાવ્યા છે. કેટલા કુકર્મો કરીને ગયા છે અહીંયા. ગુજરાતમાં હતા એટલે દરરોજ નવી નવી વાત કરે. આપણે બધાને 2012 ની ચૂંટણી યાદ છે, કચ્છમાં જઈને ભાષણ કર્યું હતું કે જો હું વડાપ્રધાન થાઉં તો સિંધુ નદીનું પાણી હું કચ્છમાં લઈ આવવાનો છું. અને આખા નકશા તૈયાર કર્યા હતા, એને કીધું કે ડોક્ટર મનમોહન સિંહ નબળા વડાપ્રધાન છે એટલા માટે સિંધુ નદીનું પાણી પાકિસ્તાનથી આવતું નથી, હું આવીશ તો તમારા માટે લઈ આવીશ, લડીશ તમારા માટે. હમણાં પંજાબમાં ઇલેક્શન હતું એટલે ત્યાં ગયા, ત્યાં જઈને એમ કહ્યું કે તમારા હકનું સિંધુ નદીનું પાણી હું અહીંયા લઈ આવીશ. એટલે મને પંજાબના લોકોનો ફોન આવ્યો કે આ સિંધુ નદીના પાણીની વાત કરે છે. મેં કીધું ભાઈ એની જ્યાં જાશે ત્યાં વાત કરશે, એમાં બહુ ચિંતામાં એની સિરિયસલી લેવાની જરૂર નથી. એટલા માટે કે જામનગરમાં ગયા હતા ત્યારે એમ કહ્યું તો કે હું જામનગરને પેરિસ બનાવીશ, વડોદરામાં ગયા ત્યારે એમ કહ્યું કે વડોદરાને વેનિસ બનાવીશ, સુરતમાં ગયા ત્યારે એમ કહ્યું કે સુરતને સિંગાપોર બનાવીશ, શાંઘાઈ બનાવીશ, અને વારાણસીમાં ગયા ત્યારે એમ કીધું કે હું વારાણસીને ક્વેટા બનાવીશ. તો પંજાબમાં જાય તો આવી વાતો કરે ને, કાચિંડાને હાર સ્વીકારી પડે એટલો જબરજસ્ત ક્વોલિટી વાળો માણસ છે. તારીખ નહીં બતાવેંગે એટલે આ વાતોમાં આવતા નહીં કોઈ દિવસ, વિભાજન કરતા નહીં. અને જે મુશ્કેલીઓ પડી છે એને યાદ રાખીને તમે જે થોડાક આપણે મૂંગા રહીએ છીએ ને બોલવાની સામે, એમાં સાચી વાત કરવામાં ક્યાંય સંકોચ રાખ્યા વગર સાચી વાત કરજો એવી વિનંતી સાથે